शुद्ध सिद्धांत पीने का चुना। ये ना ही आपके शरीर के अंदर हो रही कैल्शियम की कमी को पूरा करता है, बल्कि मांसपेशियों को मजबूत करने में मदद करता है। रोज सुबह 3 से 4 बूंदे गर्म पानी में डाल के पीजिए और हर दर्द से मुक्ति पाइए। हम क्वालिटी में मानते हैं, कंपटीशन में नहीं। गुड इवनिंग दर्शक मित्रों, एक्सोटिक मीडिया वेब मीडिया डिजिटल चैनल में आप सबनो खूब खूब स्वागत छे। हूँ डॉक्टर चंदेश जरदोष, हमारी टीम पैनल साथ आज 30 नवंबर 2019 दिवस आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आती काल 1 डिसेम्बर 2019 1 डिसेम्बर ने विश्वभर में विश्व एड्स दिन तरीके उजवामां आवे छे। 1988 થી શરૂ કરવામાં આવી વિશ્વ એઇડ્સ દિવસ આજે આવતીકાલે આપણો 30મો વિશ્વ એઇડ્સ દિવસ છે, અને આ વખતેનું સૂત્ર છે એન્ડિંગ વિથ ધ એચઆઈવી એઇડ્સ એપિડેમિક કમ્યુનિટી બાય કમ્યુનિટી। મિત્રો, એઇડ્સને દિવસે લોકો લાલ રિબિન પહેરે છે, શા માટે? કારણ કે એઇડ્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે, એઇડ્સના લોકોને માટે આપણે જે સહાનુભૂતિ બતાવવાની તેના માટે, અને એઇડ્સમાં જે દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તે લોકોની યાદમાં આ લાલ પટ્ટી પહેરવામાં આવે છે। તો મિત્રો, આજે આપણી સાથે છે સુરતના ખૂબ જ જાણીતા એચઆઈવી એઇડ્સ નિષ્ણાત ડોક્ટર કેતન રાનપરિયા। ડોક્ટર કેતન રાનપરિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। એમની બાજુમાં છે સુરતના ખૂબ જ જાણીતા ડોક્ટર સોનિયાબેન ચાંદનાની। સોનિયાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। અને મારી બાજુમાં છે રેણુકાબેન ગુંજડિયા, જેઓ સોશિયલ કાઉન્સેલર છે। મિત્રો, ડોક્ટર કેતન રાનપરિયા એચઆઈવી એઇડ્સ નિષ્ણાત છે, ને છેલ્લા 6 વર્ષથી તેઓ સુરતમાં એચઆઈવી એઇડ્સની પ્રેક્ટિસ કરે છે, અને વિશ્વકર્મા આર્કેડ ખાતે તેઓ પોતાનું કન્સલ્ટિંગ પ્રેક્ટિસ રૂમ ચલાવે છે। મિત્રો, કેતનભાઈ, એક ખૂબી છે કે ડોક્ટરે ફક્ત બીમાર દર્દીની સારવાર નથી કરવાની, પણ બીજા સામાન્ય વ્યક્તિ બીમાર નહીં પડે તેના માટે પણ એ એમની જવાબદારી છે, એ સ્વીકારે છે। અને એઇડ્સ અને એચઆઈવીમાં લોકોમાં જનજાગૃતિ આવે તે માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ સતત કાર્યશીલ રહે છે। આ ઉપરાંત તેઓએ એસોસિએશન, હોસ્પિટલ ને ઘણી બધી જગ્યાએ કેમ્પમાં લગભગ 2000થી વધારે લોકોને હેલ્થ વિશે ટ્રેનિંગ આપી છે। બીજું કે લોકોમાં જનજાગૃતિ આવે એઇડ્સ માટે, તે માટે એમને એક જીવન એક આશા એક બુક બહાર પાડી છે, જેમાં તમે એઇડ્સને લગતા કોઈ પણ સવાલ હોય તે તમને એમાં એનો ઉત્તર મળી શકે છે। અને આ બુક તેઓ ફ્રી ઓફ ચાર્જ તમને PDF પર તમને આપશે। એનો નંબર છે 7575887070, 7575887070। આ ફોન નંબર પર જો તમે સંપર્ક કરશો તો તમને તમારા ઈમેલ લિંક પર કે WhatsApp પર તમને PDF ફાઇલ આપવામાં આવશે। બીજું, એચઆઈવી એઇડ્સ જેને પણ થાય તે બહાર આવતા એને વાતો કરતા એને મૂંઝવણ થતી હોય છે, તો એને માટે કેતનભાઈ એક ખૂબ સરસ પોતાની વેબસાઇટ ચાલુ કરી છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ યુવક કે યુવતી એને પર્સનલી એને સાથે વાત કરી શકે છે અને એનું માર્ગદર્શન મેળવી શકે છે। તો એવા ડોક્ટર કેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ડોક્ટર સોનિયાબેન ચાંદનાની, ખૂબ જ જાણીતા ગાયનેકોલોજીસ્ટ, 22 વર્ષથી તેઓ આ ફિલ્ડમાં છે, અને અલથાન ખાતે બોમ્બે મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ ચલાવી રહ્યા છે। એમણે જર્મનીથી એન્ડોસ્કોપીની ટ્રેનિંગ લીધી હતી, ફેલોશિપ લીધી છે, અને એઝ અ ગાયનેકોલોજીસ્ટ એમને રિસર્ચવલ અને ટોક આપી છે, અને દેશ અને વિદેશમાં પણ એમને પોતાના લેક્ચર્સ આપ્યા છે। તો સોનિયાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સોનિયાબેન ઇઝ અ વેરી બ્રિલિયન્ટ એન્ડ ગ્રેટ ઓરેટર ઓલ્સો, સોનિયાબેન। અને આપણી સાથે છે રેણુકાબેન ગુંજડિયા, એ સોશિયલ વર્કર છે, 2004 સુધી એઓ શિક્ષિકાની નોકરી કરી, અને 2004માં મિત્રો એને એઇડ્સ ડિટેક્ટ થયું,
અને એમની આખી જિંદગી પલટાઈ ગઈ. એકદમ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાંથી તેઓ એમને સામનો કર્યો છે. બબ્બે બાળકો હતા, એમને મોટા કરવાના હતા અને એકદમ મૂંઝવણમાં હતા. એમને હિંમત આવ્યા વગર ખૂબ જ સ્વસ્થતાથી એને એમનો સામનો કર્યો. સામનો કર્યો એટલું જ નહીં, પરંતુ એના છોકરાને, એક છોકરાને એમને ડૉક્ટર બનાવ્યો, લગ્ન કર્યા અને ડૉક્ટર છોકરી પણ તે થઈ ગઈ. અને એક બીજો છોકરો એન્જિનિયરિંગમાં ભણે છે. છેલ્લા 15 વર્ષથી 2014માં ડિટેક્ટ થયો ને 2019 સુધી એઓ આજે પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. તો એને માટે 2015માં ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી એમને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટેનો એક ગુજરાત રાજ્ય તરફથી પણ એમને એવોર્ડ મળ્યો છે. તો રેણુકાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ એઇડ્સ વિશે. આજે એઇડ્સ એટલે શું, કયા કારણે થાય છે, એના લક્ષણો શું, ને અટકાવવાના ઉપાયો શું, એની ટ્રીટમેન્ટ શું, નાના બાળકો પ્રેગ્નન્ટ લેડીમાંથી નાના છોકરાને અટકાવવાના માટે, અથવા કોઈ એચઆઈવી એઇડ્સ પેશન્ટ હોય એને કઈ રીતે જીવન જીવવું તેને માટેની આપણે ખૂબ સરસ વાતો કરીશું. તો સૌ પ્રથમ પહેલો મારો સવાલ ડોક્ટર કેતનભાઈ, આ એચઆઈવી અને એઇડ્સ એ શું છે? સામાન્ય પણ હકીકત એ છે કે એચઆઈવી એક વાયરસનું નામ છે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે વ્યક્તિ પોતાને ખબર જ ના પડે કે એમને એચઆઈવી છે, અથવા ખબર પડે પણ દવા ના ખાય, તો એચઆઈવીની બીમારી છે એ લાસ્ટ સ્ટેજમાં પહોંચે, જ્યાં લાસ્ટ સ્ટેજ જે છે એને સાદી ભાષામાં આપણે એઇડ્સ કહી શકીએ. ટેકનિકલ રીતે જોઈએ તો કોઈ વ્યક્તિને એઇડ્સ ત્યારે કહેવાય કે જ્યારે વ્યક્તિમાં 3 શરતોનું પાલન થતું હોય. પહેલું, એમનો એચઆઈવીનો રિપોર્ટ પોઝિટિવ આવતો હોય. બીજું, એમના CD4 કાઉન્ટ, કે જે રોગપ્રતિકારક શક્તિને માપવા માટેનું હોય છે, એની સંખ્યા 200 કરતાં ઓછી હોય. અને ત્રીજું, જ્યારે કોઈ વ્યક્તિને ગંભીર બીમારી જેમ કે TB, ન્યુમોનિયા એ પણ હાજર હોય, તો આ 3 શરતોનું પાલન થતું હોય ત્યારે વ્યક્તિને એઇડ્સ કહેવાય છે. તો આવી રીતના એચઆઈવી અને એઇડ્સ બંને અલગ અલગ વસ્તુઓ છે. કેતનભાઈ, આ એચઆઈવી અને એઇડ્સ પહેલો કેસ એનો ક્યારે નોંધવામાં આવ્યો, અને એવું કહેવાય છે કે એચઆઈવી એઇડ્સ સૌ પ્રથમ વાનરમાં, તો કે કઈ જગ્યાએ, વાનરમાંથી આપણામાં કઈ રીતે આવ્યું, એના વિશે એક પ્રકાશ પાડો. વૈજ્ઞાનિકોએ 1900 ની સાલમાં શરૂઆતમાં જે તબક્કો હતો 19મી સદીનો, 21મી સદીનો, ત્યારે એ વાયરસ વિશે વાનરોમાં વિશે ધીમે ધીમે એક વાનરોની પ્રજાતિમાં ફેલાતો થયો. પછી એ 1960ની આસપાસ એ વાનરોમાંથી મનુષ્યમાં આવ્યો. એમનું એક કારણ એ છે કે ચિંપાંજી, એચઆઈવી પોઝિટિવ ચિંપાંજી હતા, એમનું જે માંસ હોય એ માંસ મીન્સ કે માણસોએ ખાધું, તો એના કારણે એ વાયરસ, શરૂઆતમાં વાયરસ જે હતો એ આપણા માણસની અંદર જીવતો નહોતો રહી શકતો. જે માણસમાં હોય છે એને એચઆઈવી કહેવાય છે, અને જે ચિંપાંજીમાં જોવા મળે વાયરસ એને SIV કહેવામાં આવે છે. એ જે SIV શરૂઆતમાં મનુષ્યની અંદર નહોતો જીવી શકતો, પણ સમય જતાં એ વ્યક્તિ જે રીતે માણસ પણ ઉત્ક્રાંતિ વાત થાય ને માણસ પોતાનું સ્વરૂપ વર્ષો ઉપર ધીમે ધીમે બદલાય, એ રીતે એચઆઈવીનો વાયરસનું સ્વરૂપ પણ ધીમે ધીમે બદલાવ. અને એક સમય એવો આવ્યો કે એચઆઈવીનો વાયરસ પણ મનુષ્યની અંદર જીવતો, મીન્સ કે અમેરિકામાં એક એચઆઈવી નામનો કોઈ વાયરસ કે જીવાણુ છે એવું ખ્યાલમાં આવ્યું. તો કેતનભાઈ, એચઆઈવી અને એઇડ્સ, એટલે એઇડ્સ એક રોગ છે, એચઆઈવી એ હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાયરસ છે. એચઆઈવી એટલે વાયરસ અને એઇડ્સ એટલે રોગો, બધા સિમ્પટમનો સમૂહ, જેને આપણે એઇડ્સ કહીએ. તો એ થવાના કારણો શું? એચઆઈવી એઇડ્સ મુખ્યત્વે એચઆઈવી થવા માટે 4 કારણો હોય છે. પહેલું કારણ, જો કોઈ વ્યક્તિએ લોહી ચડાવેલું હોય અને એ લોહીની અંદર એચઆઈવીના વાયરસ હોય, તો લોહી લેનાર વ્યક્તિને એચઆઈવી થઈ શકે છે. બીજું કારણ, કોઈ વ્યક્તિને એચઆઈવી છે અને એની અંદર વપરાયેલી સોય કે સિરિંજ જાણતા અજાણતા બીજા પણ કોઈ વ્યક્તિમાં વપરાય, તો બીજા વ્યક્તિને એચઆઈવી થઈ શકે છે. ત્રીજું કારણ, જો કોઈ સ્ત્રીને એચઆઈવી હોય અને નવા બાળકને જન્મ આપે, તો સારવાર વગર એ બાળકને એચઆઈવી થવાની સંભાવના
30-40% હોય છે, અને જો એ સ્ત્રીએ પૂરતા પ્રમાણમાં સારવાર લીધેલી હોય તો આ જોખમ 1% કરતા પણ ઓછું કરી શકાય છે. અને જો કોઈ સ્ત્રીને એચઆઈવી હોય અને એમના બાળકને પોતાનું દૂધ પીવડાવે તો બાળકને એચઆઈવી થવાનું જોખમ હોય છે. અને ચોથું કારણ, સમલૈંગિક હોમોસેક્સ્યુઅલ કેરિટોસેક્સ્યુઅલ, મતલબ કે બે પુરુષો અથવા તો એક સ્ત્રી અને એક પુરુષો વચ્ચે શારીરિક સંબંધ રચાય અને એમાં કોન્ડોમનો ઉપયોગ ના કરવામાં આવે અને કોઈ એક પાર્ટનરને એચઆઈવી હોય તો બીજા પાર્ટનરને એચઆઈવી થવાની સંભાવના હોય છે. તો ફક્ત આ ચાર જ કારણ છે કે જેનાથી એચઆઈવી ફેલાય છે. આની સિવાય બીજું કોઈ પણ કારણ પ્રેક્ટિકલી હોતું નથી. એટલા માટે બીજા કોઈ, જ્યારે દર્દીએ કે એમના પરિવારે એવી કોઈ શંકા રાખવાની જરૂર નથી કે એમને સાથે રહેવાથી, એક થાળીમાં જમવાથી, એક ગ્લાસમાં પાણી પીવાથી, એક જ સનાસ વાતનો સાથે આરામથી સામાજિક જીવન જીવી શકે છે. કેતનભાઈ, વચ્ચે વોટ્સએપ પર એક મેસેજ ફરતો હતો કે થિયેટરમાં એક કોઈ બેઠું અને એમાં એક સોય હતી, ને સોય અને રાખી અને એચઆઈવી એડ્સ ફેલાયો. શું આ તથ્ય છે કે આ ફક્ત અફવા છે? આ ફક્ત અફવા છે. અને આની સાથે બીજી પણ વસ્તુ, બીજા પણ મેસેજ હતા. એમાં એક બીજો મેસેજ હતો કે પાણીપુરી વાળાને એચઆઈવી હતો તો એ પાણીપુરી ખાધી તો કોઈને થઈ ગયો. પછી એક મેસેજ હતો કે પાઇનેપલ વાળાને કટ થયું, એ લોહી નીચે પાઇનેપલ પર પડ્યું, કોઈ ખાધું તો એમને એચઆઈવી થઈ ગયો. પછી એક મેસેજ હતો કે કોલ્ડ ડ્રિંક્સ કોકા કોલા કે પેપ્સીમાં અંદર વાયરસ હતો. તો આ બધી જ વસ્તુઓ અફવા છે. એચઆઈવી નો વાયરસ આપણા શરીરની અંદર તો ખૂબ ઘાતક છે, પણ આપણા શરીરની બહાર નીકળે તો એ ખૂબ નાજુક છે. અને એક મિનિટ માટે પણ એચઆઈવી નો વાયરસ જીવિત રહી શકતો નથી, કંઈ પણ કર્યા વગર. હું ધારો કે મને એચઆઈવી છે અને હું અહીં જો બ્લડ મારું અહીંયા પડ્યું અને એ બ્લડને સુકાવવા માટે એક મિનિટનો પણ સમય નહીં થાય, એક મિનિટમાં તો એ બ્લડ સુકાઈ જશે. પછી એના એ બ્લડથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ નથી. એટલે મિત્રો, એચઆઈવી એડ્સ ફક્ત બ્લડ ટ્રાન્સફ્યુઝનથી, લોહી લેવાથી, કે કોઈ સિરિંજ કે બધું જે વાપરું હોય તેનાથી, અથવા તો મધરમાંથી ચાઇલ્ડમાં, અથવા તો સેક્સ્યુઅલ સંબંધ નહીં, કોઈ શારીરિક સંબંધ બાંધ્યો હોય એનાથી જ કરે છે. બીજી કોઈ રીતે ખાવાથી કે સાથે ફરવાથી કે એનાથી કે ખીરીથી કે એનાથી પીવાથી કંઈ થતું નથી, સાથે રહેવાથી કે સ્વિમિંગ પૂલમાં પણ સાથે રહેવાથી કંઈ થતું નથી. તો કેતનભાઈ, આ એડ્સ તેના ચિહ્નો શું, તેના લક્ષણ શું, કે આપણે એમ લાગે કે એડ્સ થયો છે એમ? જ્યારે કોઈ વ્યક્તિની અંદર એચઆઈવી નો વાયરસ દાખલ થાય ત્યારે સામાન્ય રીતે 7-8 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાતા નથી. એટલે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ વ્યક્તિને ઓપરેશન કરાવવા માટે ગયા અને ત્યારે ખબર પડી કે એમને એચઆઈવી છે. તો એ વસ્તુને સમજવા માટે વસ્તુ છે કે એચઆઈવી વાયરસ શરીરની અંદર દાખલ થયા પછી 7-8 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના સામાન્ય લક્ષણો જોવા મળતા નથી. એટલે આવા અમુક સંજોગોમાં જો કોઈ રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ રિપોર્ટ ઉપર શંકા કરી, હા એક વાર જગ્યાએ બે વખત રિપોર્ટ અચૂક કરાવવો જોઈએ, પણ બંને વખત રિપોર્ટ અલગ અલગ જગ્યાએથી આવે, પોઝિટિવ આવે તો એ વસ્તુને સ્વીકાર કરી અને એના આગળ જે પણ આપણે સારવાર કરાવવાની છે એ અચૂક સારવાર કરવી જોઈએ. માની લઈએ કે પરિસ્થિતિ આગળ છે અને 7-8 વર્ષનો સમય જતો રહ્યો પછી લક્ષણો શું હોય શકે? લક્ષણોની શરૂઆત છે, ધીમે ધીમે થશે. સામાન્ય રીતે લાંબા સમય સુધી તાવ આવવો, લાંબા સમય સુધી ઝાડા થવા, લાંબા સમય સુધી ભૂખ ના લાગવી, વજન ઘટવું, આ પ્રકારના લક્ષણો આવી શકે. એક સાદી ભાષામાં કહો તો એવા કોઈ પણ પ્રકારની બીમારી તમને કે તમને થાય, દવા લો અને થોડા સમય પછી પાછી થઈ જાય, અથવા બીમારી સામાન્ય છે, તમે દવા લો છો છતાં પણ સારી થતી નથી, તો કોઈ પણ પ્રકારની બીમારી કાં તો સારી થતી નથી અથવા તો વારંવાર થયા કરે છે. તો એચઆઈવી પર એક શંકા કરવી જોઈએ અને એચઆઈવી નો રિપોર્ટ કરાવવો જોઈએ. તો કેતનભાઈ, આ ઘણા લોકોને હમણાંથી કેમ ઝડપથી ફેલાતો જાય છે, કઈ ઝડપથી ફેલાવાનું કારણ કઈ? એચઆઈવી નો ફેલાવો છે એ બે અલગ અલગ રીતે થતો. જે સામાન્ય જનમાં છે એમાં ફેલાવો ધીમે ધીમે ઘટતો જાય છે આજના તારીખમાં, પણ આપણને લાગે છે કે ફેલાવો વધે છે કારણ કે એચઆઈવી ના પેશન્ટ્સ વધે છે, પણ એક્ઝેક્ટલી પેશન્ટ્સ નથી વધતા,
પણ છેલ્લા 5-10 વર્ષમાં આપણે ટેસ્ટિંગ સિસ્ટમ સુધારી છે, ટેસ્ટિંગ વધારે વધારે લોકોનું આપણે કરીએ છીએ, વધારે વધારે જગ્યાએ ટેસ્ટિંગ ઉપલબ્ધ છે. વર્ષે ભારત દેશમાં અંદાજે 5-7 કરોડ લોકોનું એચઆઈવી ટેસ્ટિંગ થાય છે. ટેસ્ટિંગ વધશે તો જે લોકોને એચઆઈવી છે એ લોકોના કેસ આપણી સામે આવશે, અને નવા નંબર ટોટલ નંબર ઓફ જે એચઆઈવી પેશન્ટ છે આપણને લાગશે તો વધી રહ્યા છે. પણ એક્ઝેક્ટલી હાલમાં એચઆઈવી નો ડિટેક્ટ કરીએ છીએ. તો મિત્રો આપણે જોયું એચઆઈવી માં શું થાય છે, તે પુરુષોમાં શું થાય છે, પણ એના કરતા અગત્યની વસ્તુ સ્ત્રીઓમાં, જે સ્ત્રીઓને થાય છે એને કદાચ જો તે પ્રેગ્નન્ટ હોય તો શું ધ્યાન રાખવાનું, ના બાળકને એચઆઈવી થઈ શકે કે નહીં, તેના માટે આપણે ડોક્ટર સોનિયાબેન, સોનિયાબેન કોઈ પ્રેગ્નન્ટ લેડી આવે કે કોઈ તમારી પાસે ચેકઅપ કરવા આવે તો તમે એચઆઈવી દ્રષ્ટિએ તમે દરેક સ્ત્રીને જોશો ખરા, ને પ્રેગ્નન્ટ લેડી હોય તો એના પર તમે વધારે ધ્યાન આપશો ખરા. सर प्रेगनेंसी में एनी टाइम हमको पेशेंट को बताकर उनका एचआईवी टेस्टिंग कराना बहुत ज़रूरी है. अगर वो टेस्टिंग पॉजिटिव आता है तो हम केतन भाई से डेफिनेटली उन पॉजिटिव केसेस के लिए सलाह लेते हैं. अगर नेगेटिव है उनका और इस केस में आगे कुछ ध्यान देने की ज़रूरत नहीं है, लेकिन अगर एचआईवी टेस्ट पॉजिटिव आता है तो उसकी बच्चे में जाने की संभावना बहुत ज्यादा होती है, यानी एक और नया एचआईवी का केस हमारे सामने तैयार होकर आने वाला है. पॉजिटिव होने पर हमें उनके पति यानी पार्टनर की भी टेस्टिंग करने की बहुत जरूरत होती है. अगर पार्टनर किसी कारण से हमें नेगेटिव मिलते हैं तो उन्हें भी हमें गाइडेंस देना पड़ता है. बट एज अ स्त्री रोग विशेषज्ञ ऑब्स्टेट्रिशियन ये मेरा फर्ज है कि हर गर्भवती महिला का मैं ये टेस्टिंग कराऊं, उनको इसके बारे में ज्यादा से ज्यादा जागरूक करूं. पॉजिटिव आने पर बच्चे में होने की संभावना कितनी है और उस गर्भवती महिला का भी फिर अलग तरीके से चेकअप और ध्यान पूरी प्रेगनेंसी में रखा जाना चाहिए. सोनिया बहन, अगर आपके पास कोई प्रेगनेंट लेडी आती है तो आप कौन सा उसका कोई सिम्टम्स होता है कि वो पता चला कि उसको एचआईवी एड्स है कि नहीं है, वो आपको उसकी कौन सी कंप्लेन होती है? हाँ सर, एक्चुअली अभी तो एज अ प्रोटोकॉल हम सभी पेशेंट्स का एचआईवी करा देते हैं, क्योंकि बच्चे के लिए बहुत जरूरी है कि हम फ्यूचर जनरेशन में ये बीमारी आने ही ना दें. ये बीमारी हमें रोकनी है हिंदुस्तान में जितना जल्दी से जल्दी हो सके. लेकिन अगर आप लक्षण पूछें जिनका टेस्ट नहीं हुआ है तो वेजाइनल जैसे इन्फेक्शंस जो बार बार होते हैं, हम उन्हें ट्रीटमेंट देते हैं उसके बावजूद उनमें उन्हें रिजल्ट नहीं मिलता है, या चांदी बोलते हैं नीचे से छोटे छोटे छाले या घाव हो जाते हैं, कई बार उनको फफोले जैसे अल्सर भी होते हैं, और प्रेगनेंसी के दौरान जो उनका वजन बढ़ना चाहिए वो बढ़ता नहीं है. वो मदर को बार बार डाइजेस्टिव इश्यूज यानी लूज मोशंस, डायरिया की तकलीफ होती है, ठीक से भूख नहीं लगती, और ब्लड काउंट्स भी अगर हम जनरल कराते हैं तो उसमें भी हमें काफ़ी चेंजेस मिलते हैं. इन सब कारणों को देखते हुए हम डिटेक्ट कर सकते हैं ऑन क्लिनिकल एग्जामिनेशन भी कि इस स्त्री को एचआईवी होने की संभावना दूसरी स्त्रियों की बजाय ज्यादा है. तो मित्रों, 1 December 2008 આપણે પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે, તેમાં ધીસ પ્રોગ્રામ ઇઝ પાવર્ડ બાય સિદ્ધાંત રાઈન. અને મિત્રો હવે એક બીજો અગત્યનો સવાલ, સોનિયાબેન પ્રેગ્નન્ટ લેડી છે, શી સફરિંગ ફ્રોમ એચઆઈવી એડ્સ, આપ ઉસકી ડિલિવરી કહાં કરાયેંગે, હોસ્પિટલ મેં યા સરકારી હોસ્પિટલ મેં કે ઘર પે જો ડાયન કરતે હૈ વો કહાં કરાની ચાહીએ? सर मैं बहुत प्राउडली शेयर करना चाहूंगी, मेरे पास एचआईवी पेशेंट्स बहुत सारों की डिलीवरी मैंने मेरे क्लिनिक में ही कराई है. ये एचआईवी इन्फेक्शन जैसे बाकी इन्फेक्शंस हैं एचबीएस एजी या एचसीवी उन्हीं की तरह है. ऐसा भी मैं कह सकती हूँ कि ये वायरस उन बाकी वायरसेस की तुलना में बहुत जल्दी मतलब निष्क्रमण हो जाता है, यानी ये कुछ सेकंड या एक मिनट से कम ही टाइम तक जिंदा रहता है, जबकि बाकी जो वायरसेस हैं जो डॉक्टर्स को ब्लड के टच होने के थ्रू या नीडल प्रिक के थ्रू होते हैं ये उनके कंपैरिजन में काफ़ी कम पावरफुल है. तो हमें एज अ डॉक्टर सभी एड्स पेशेंट्स को अपने पास बहुत अच्छी ट्रीटमेंट देनी चाहिए. हमें अगर
नॉर्मल ही होता है। इसमें एज अ डॉक्टर हमको सभी पेशेंट्स के लिए यूनिवर्सल प्रिकॉशंस यानी खुद को भी इन्फेक्शन ना हो, हमारी टीम को भी इन्फेक्शन ना हो और उस बच्चे को भी हम ठीक तरीके से मैनेज कर सके एक पीडियाट्रिक यूनिट के साथ, ये सब ध्यान रखते हुए डिलीवरी जैसे बाकी लेडीज की होती है उसी तरीके से हमको ये लेडीज की डिलीवरी भी करना चाहिए। लेकिन जो भी सामान या औजार इस्तेमाल होते हैं उसके लिए हमको गाइडेंस दिया जाता है कि हमें कैसे उसमें से वायरस को हटा देना है। वो सारे के सारे सॉल्यूशंस, वो सारे के सारे तरीके हर डॉक्टर लगभग हर पेशेंट में इस्तेमाल करता है। हमारे पास लगभग 100 मरीज रोज आते हैं जो ओपीडी में यानी केवल चेकअप कराने आते हैं। हमें ये पता नहीं होता किसको एड्स है किसको एड्स नहीं है, तो हम सभी पेशेंट्स का भी ऐसे ही चेकअप करते हैं कि जैसे हो सकता है उन्हें कोई इन्फेक्शन हो, तो डिस्पोजेबल ही ग्लव्स यूज करते हैं। स्टाफ या खुद का भी उसी तरीके से ध्यान रखते हैं कि एड्स को तो भी सभी का बचाव हो। इसमें डॉक्टर या उनकी टीम को डरने की जरूरत नहीं है, बल्कि अधिक जागरूक होकर बहुत अच्छे तरीके से तैयारी करके इन मम्मियों को बहुत संभालते हुए डिलीवरी करना है। तो मित्रों, प्रेग्नेंट लेडी पर डिलीवरी नॉर्मल हॉस्पिटल में साइज में कर सकती है, यहां ध्यान बदाय रखना है। डिलीवरी की बात थी गई, मैडम बच्चू आ गया, हवे माता एचआईवी पॉजिटिव है तो बालक ने ब्रेस्ट फीडिंग अपाई के नहीं आप सके। सर एक्चुअली जो एज स्पेशलिस्ट डॉक्टर्स होते हैं वो हमें कुछ दवाइयां भी देते हैं, जैसे हम बच्चे को भी वो दवा चालू रखें तो बच्चे में अगर जो भी ममा के थ्रू वायरस गया है वो निष्क्रमित हो जाए। अभी इंडिया में दो स्कूल ऑफ थॉट्स हैं, मैं मेरे पीडियाट्रिशियन से हमेशा डिस्कस करती हूँ। वो कहते हैं डॉक्टर आप ब्रेस्ट फीडिंग देंगे बच्चे को एड्स होने की संभावना काफी बढ़ जाएगी, लेकिन हमारे देश में कुपोषण की समस्या भी उतनी ही ज्यादा है। आप अगर ब्रेस्ट फीडिंग दे दें तो भी चले, लेकिन मेरा ऐसा मानना है कि ब्रेस्ट फीडिंग में बच्चे को भी एड्स होने की संभावना बढ़ जाती है, इसलिए बच्चे का ध्यान अलग से रखा जाना चाहिए। माँ उसकी केयर ले लेकिन ब्रेस्ट फीडिंग यानी स्तनपान नहीं कराए। यूएसए में और बाहर जो डेवलप कंट्री है उसमें दे बैन ब्रेस्ट फीडिंग, बैन यस। यस इंडिया में ये दैट इज बिकॉज़ ऑफ पॉवर्टी और इट इज इट कॉस्ट टू मच अबाउट द मिल्क, वी हैव टू सब्स्टिट्यूट द मिल्क, इट इज वेरी कॉस्टली, वो बहुत महंगा होता है। इसके हिसाब से हम इंडिया में कहीं लोग कहीं डॉक्टर्स वो सिंपल मदर का भी ब्रेस्ट फीडिंग कराते हैं। तो अगर एचआईवी पॉजिटिव बालक आता है, मदर एचआईवी पॉजिटिव है, तो जरूरी है कि बच्चा भी एचआईवी पॉजिटिव आए। सर जो प्लेसेंटा यानी नाड़ा होता है वो खून तो दोनों का एक साथ ही फैल रहा है, तो उसमें संक्रमण तो जरूर हुआ होगा, लेकिन अगर हमने बच्चे को दवाई दे दी जैसे ही बच्चा हुआ, हमारी बेबी केयर यूनिट ने उसका ध्यान रखा और उसे दवाई दी और समय समय पर बच्चे की रक्त की जांच होती रही, तो ये संक्रमण 1% से कम यानी 100 में से भी एक बच्चे को भी ना हो ऐसा हो सकता है कि 100 मम्मियां एड्स वाली डिलीवरी करती हैं, लेकिन बहुत अच्छी तरह से माँ और बच्चे की केयर लेने के कारण उन 100 में से एक बच्चे को भी एड्स नहीं होता, ये हमारी मेडिकल साइंस का कमाल है। तो केतन भाई, अगर एचआईवी एड्स का पेशेंट आए आपके पास है तो तुम्हें મારી સાથે શું થઈ ગયું, તો પહેલી વિઝિટમાં તો મારા માટે દર્દીને સૌથી મેડિકલ ટેસ્ટ ની કરતા એની કરતા પણ પહેલા જરૂરી છે કે દર્દીને સંપૂર્ણ સમજાવવું, એને કાઉન્સિલિંગ કહે છે કે એચઆઈવીમાં શું કઈ રીતે ફેલાય છે, કઈ રીતે નથી ફેલાતો, એચઆઈવી શરીરને કઈ રીતે સંપૂર્ણ જીવન જીવી શકે છે, યોગ્ય સારવાર જ્યારે સૌથી પહેલા આવતો સૌથી પહેલા ટેસ્ટ મહત્વનો ટેસ્ટ હોય છે CD4 કાઉન્ટ કે રોગ પ્રતિકારક શક્તિ, એચઆઈવીનો વાયરસ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે એને માપવા માટેનો એક ટેસ્ટ છે CD4 કાઉન્ટ, જે સામાન્ય રીતે 400-1500 દરેક લોકોમાં હોય છે। જ્યારે એચઆઈવીનો વાયરસ દાખલ થાય ત્યારે વ્યક્તિનો CD4 ટેસ્ટ કરાય છે અને એના આધારે નક્કી કરીએ છીએ કયા સ્ટેજમાં છે।
સીડી ફોર કાઉન્ટ જો 500 થી વધારે હોય તો સ્ટેજ 1 છે, 200 થી 500 ની વચ્ચે હોય તો સ્ટેજ 2 છે, 200 થી ઓછો હોય તો સ્ટેજ 3 છે. પણ સારી વસ્તુ એચઆઈવીમાં એ છે કે અહીંયા એવું નથી કે લાસ્ટ સ્ટેજમાં હોય તો પાછું ના આવી શકે. કેન્સરમાં ધારો કે લાસ્ટ સ્ટેજમાં હોય, ફોર્થ સ્ટેજમાં, તો પાછું પેશન્ટ રિકવર નથી થતો. પણ એચઆઈવીમાં લાસ્ટ સ્ટેજમાં હોવા છતાં પણ યોગ્ય સારવારથી પેશન્ટ થર્ડ સ્ટેજમાંથી સેકન્ડમાંથી ફર્સ્ટમાં આવી શકે છે. આની સાથે વ્યક્તિને બીજી કોઈ અન્ય પ્રકારની બીમારીઓ જેમ કે ટીબી છે કે બીજો કોઈ સિમ્પલ છે, એનું લીવર પર ડેમેજ નથી. એચઆઈવી એક એવો વાયરસ છે કે જો સારવાર ના થાય તો શરીરના કોઈ પણ અંગ ઉપર નુકસાન કરી શકે છે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણને ખબર પડે કે વ્યક્તિને એચઆઈવી છે તો ત્યારે જોઈતા હોય છે કે એમને કે બીજા કોઈ લીવર, કિડની, લોહીના ટકાવારી એમાં તો કોઈ પ્રોબ્લમ નથી ને. જ્યારે કોઈ તકલીફ હોય તો સાથે સાથે એની પણ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, નહીં તો ફક્ત એચઆઈવી ટ્રીટમેન્ટ જ કરવાની જરૂર રહે છે. મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં વિશ્વ એઇડ્સ નિમિત્તે આજે આપણે વાતો કરી છે સુરતના ખૂબ જ જાણીતા એઇડ્સ નિષ્ણાત ડૉક્ટર કેતન લાંડપરિયા, ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર સોનિયાબેન ચાંદનાની અને સોશિયલ વર્કર રેણુકાબેન કુંજળિયા. રેણુકાબેન, આપણે આગળ વાત કરી 2004માં તમે શિક્ષિકાની નોકરી કરતા હતા અને 2004માં ડિટેક્ટ થઈ ગયું, અને ત્યાર પછી શું બનાવ બન્યા જે તમે બહુ આમ સ્વસ્થતાથી અને હિંમતથી તમે જે સામનો કર્યો છે ત્યારે સમાજ દર્શક મિત્ર જરા જણાવશો. 2004માં જ્યારે મારા પતિને એચઆઈવીની જાણકારી સાથે જ એટલું બધું એમણે ટેન્શન લઈને મગજ પર એટલું ટેન્શન લઈ લીધું કે મને આ બીમારી થયું તો હવે સમાજના લોકો શું કહેશે, એટલે એમને એક ડર હતો સમાજને વિકે. એમણે કોઈને કહ્યું નહીં કે એમને એચઆઈવી છે એમ, પોતે મને પણ ખુદને નથી જાણ કરી કે મને એચઆઈવી છે એમ. પણ મગજમાં એટલું બેસી ગયું કે હવે હું જીવીશ જ નહીં, મરી જઈશ, કોઈ દવાખાને પણ ના જવું કે એવું બધું તારે બધું જીવ્યા પણ નહીં. 8 મહિનામાં એ એક્સપાયર પણ થઈ ગયા. અને જ્યારે એક્સપાયર થઈ ગયા અને મને એવું કીધું કે મારી બીમારી વિશે મને જ્યારે ખબર પડી એમની બીમારી વિશે, તો મને એવું કહેવા મારું કોઈને કહેવાનું નથી, એટલે હું પણ બંધાયેલી હતી કે હું કોઈને કહી પણ ના શકતી હતી કે મારા પતિના બીમારી છે. અને જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે હું પણ બેભાન થઈને ત્યાં જ પડી ગઈ હતી. એટલે મને જ્યારે દવાખાને લઈ જવામાં આવી ત્યારે મને એચઆઈવીની જાંચ કરાવી, મારા છોકરાની પણ તપાસ કરાવી, પણ મારા છોકરાઓને એચઆઈવી ન આવ્યો અને મારામાં એચઆઈવી આવ્યું છે. પણ હું બેભાન નથી એટલે મને ત્યારે ખબર નથી કે મને એચઆઈવી છે. પણ 5 દિવસ દવાખાને હોસ્પિટલમાં દાખલ રાખ્યા છતાં પણ કોઈ ફરક ન પડ્યો, એટલે ડૉક્ટરે એવું કીધું કે ઘરે લઈ જાઓ, જેટલી સેવા થાય એટલી કરો. અને પછી મને ઘરે લઈને આવ્યા. પણ ધીરે ધીરે રિકવર થતું કે હું સારી થતી ગઈ, સારી થઈ ગઈ. અને પછી એને કારણે પછી દવા ચાલુ કરી મારી એચઆઈવી. અને એચઆઈવી દવા ચાલુ કરવાનો દિવસ પણ 1 ડિસેમ્બર જ હતો મારો સ્ટાર્ટિંગ, ત્યારે મને પણ નહોતી ખબર કે 1 દિવસ જ છે. અને એ વખતે મારું આખું જીવન બેદુકાળ થઈ ગયું હતું. મારા એક છોકરાને મારે મારા ભાઈ પાસે મૂકવો પડ્યો, એક છોકરાને મારા પપ્પાએ હોસ્ટેલમાં મૂકી દીધો, મને મારા બેનના ઘરે લઈ ગયા. મારું ઘર આખું પંખીનો વાળા જેવું વિખરાઈ ગયું હતું. થોડે થોડે જે એટલી રિકવરી આવી ગઈ ને પછી પાછું મેં મારા ફાધરને એવું કીધું કે હું પાછી સુરત જાઉં છું, મારે કામ કરવું છે, મારા છોકરાઓને મારી સાથે લેવા છે, હું એટલી નહીં રહી. અને પછી પાછું મેં મારી લાઈફ શરૂ કરી. હું પહેલા સ્કૂલની અને ટીચર તરીકે નોકરી કરતી હતી. 6 મહિના ગામડે લેવામાં આવ્યું એટલે મારે નોકરી છોડવી પડેલી. પાછી આવી મેં ઘરે ટ્યુશન ચાલુ કર્યા, એક કોમ્પ્યુટર ક્લાસમાં જોબ ચાલુ કરી, અને પછી 2 છોકરાને મારી સાથે મેં લઈ લીધા અને બંને છોકરાને મારી સાથે ભણાવવા માંડી. અને ગજેરા સ્કૂલમાં બંને છોકરાને મારે ફ્રી ઓફ ચાર્જના છોકરાએ ભણાવી. એ દરમિયાન એક મને હેલ્થ સેન્ટરમાંથી કહેવામાં આવ્યું કે એચઆઈવીના બીમારીવાળા લોકોની એક સંગઠન છે, ત્યાં તમે મળો એટલે તમને એના તરફથી તમને થોડુંક માર્ગદર્શન મળશે. અને ત્યાં હું ગઈ ત્યારે મને એવું માર્ગદર્શન મળ્યું પણ ખરું. મેં લોકોને ત્યાં જોયા તો મને એવું થયું કે આટલા બધા લોકો એચઆઈવી સાથે જીવે છે તો હું કેમ નહીં જીવી શકું. અને મેં ત્યાં જ કીધું કે મારે તમારી સાથે કામ કરવું છે. અને ત્યાં હું ખાલી સેવા તરીકે જતી હતી. ત્યાંથી જ મને કહેવામાં આવ્યું કે તમારે નોકરી કરવી હોય તો અમદાવાદ ઇન્ટરવ્યુ આપવા જવું હોય તો જઈ શકો છો અને તમારે નોકરી. અને હું અમદાવાદ ઇન્ટરવ્યુ આપવા ગઈ, મારે કાઉન્સલરમાં એમનું સિલેક્શન થયું અને હું સુરતમાં પછી મારી નોકરી મેં કાઉન્સલર તરીકે જોઈન કરી. ત્યારે મને ખુદને એવું થયું કે મને જેવું મારી પર જે વીત્યું છે એવું બીજાને ન વીતે, એને હું મદદ કરું અને હું કાઉન્સલરમાં જોઈ કે જેથી હું બધાને માર્ગદર્શન સારી રીતે આપી શકું કે એચઆઈવી સાથે બી સારી રીતે જીવી શકાય. અને મેં પછી મારી લાઈફ શરૂ કરી. અને આજે 2 છોકરા છે જેને મેં ડોક્ટર બનાવી દીધો છે, એને એન્જિનિયર બનાવી દીધો છે, એને મેરેજ કરી દીધા છે. તો તમે અત્યારે
એજના કાઉન્સિલર તરીકે તમે કામ કરો છો, તો તમારી કામગીરી શું તમે સમજને કઈ રીતે તમે ઉપયોગી થાવ છો? અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં જ કાઉન્સિલર તરીકેની મારી ફરજ બજાવું છું. ત્યાં દરેક પ્રેગ્નન્ટ વુમન જે આવે છે, રજીસ્ટર થાય છે, બધા એચઆઈવી ટેસ્ટ કરીએ છીએ. એને સમજાવીએ છીએ કે એચઆઈવી ટેસ્ટ શા માટે જરૂરી છે, કે આવનાર બાળકને આપણે એચઆઈવી મુક્ત બનાવી શકીએ. એના માટે એનું કાઉન્સિલિંગ પહેલાં કરીએ છીએ, એનું બ્લડ લઈએ છીએ, પછી રિપોર્ટ આવે. એમાં જો કોઈ એચઆઈવી પોઝિટિવ આવે છે તો એની આઈડી દવાથી શરૂ કરવાની છે, કરાવીએ. એમના જે હસબન્ડ છે એના પાર્ટનરનો ટેસ્ટ કરાવીએ, આગળના બચ્ચાનો ટેસ્ટ કરાવીએ. અને એજ એને અને બાળક 18 મહિનાનું થાય ત્યાં સુધી અમારા ફોલોઅપમાં અમે રાખીએ છીએ, કે જેથી એનું 1.5 મહિનાનું તે 6 મહિનાનું 12 મહિનાનું અને 18 મહિનાનું છેલ્લું ટેસ્ટ કરાવી શકીએ. અને તે દરમિયાન એમને ખોરાકમાં પણ હેલ્થી ખોરાક ખાવો, કારણ કે એચઆઈવીના વાયરસને કારણે ઇમ્યુનિટી જે પાવર હોય ઓછી હોય છે માતામાં. એટલે એને ન્યુટ્રિશન એટલે કે ખોરાક પણ સારો ખાવો, બધું માર્ગદર્શન આપવામાં આવે છે મારા તરફથી. અને એ રીતે અમારે એની સાથે એની વાતચીત કરીને એને માર્ગદર્શન પૂરું પાડે. અને છેલ્લે મારે પણ હું ઉદાહરણ આપું છું, હું આટલા વર્ષથી જીવું જ છું સારી રીતે, તો તમે કેમ ન જીવી શકો? તમારા બાળક માટે તમારે જીવવું. તમે જે ડિલિવરી થઈ માતા હોય કે પ્રેગ્નન્ટ લેડી હોય ને, તમે આટલી બધી વાતો કરો છો, તો એમાં તમને પરિણામ મળે છે? કોઈ સારું પરિણામ મળ્યું તો? સિવિલમાં અંદર અત્યારે 2 વર્ષથી અંદર એક પણ બાળક અમારું એચઆઈવી પોઝિટિવ નથી આવ્યું. જે અમારા સેન્ટરની અંદર નોંધાયેલા એચઆઈવી બહેનો છે એ પ્રેગ્નન્ટ, એના બાળકો 2 વર્ષમાં એક પણ બાળક અમારે એચઆઈવી ડિટેક્ટેડ નથી આવ્યું. તો સરસ. તો દર્શક મિત્રો, રેણુકાબેન જેવા ઘણા આપણા શહેરમાં ઘણા બધા સામાજિક કાર્યક્રમો છે જે એચઆઈવી એઇડ્સના દર્દીઓને ખૂબ મદદરૂપ થાય છે અને એમને હિંમત પૂરી પાડે છે. એચઆઈવી એઇડ્સના દર્દીને કેતનભાઈ, લોકો કેમ શા માટે છુપાવતા હોય છે? એચઆઈવી એઇડ્સ થયું છે એ છુપાવે છે શા માટે? દરેક લોકોને મીન્સ કે એક સૌથી મોટી શંકા એ હોય છે કે જો હું કોઈ મારા મિત્રને કે પરિવારને કહીશ તો એ લોકો મારો સ્વીકાર નહીં કરે અને એ લોકો મારી સાથે ભેદભાવભર્યું વર્તન કરશે, અને કાં તો મને ઘરમાંથી કાઢી મૂકશે, કાં તો નોકરીમાંથી કાઢી મૂકશે, કાં તો મિત્ર મારું કાઢી મૂકશે. અને લોકોને એવું જ માનવામાં આવે છે, વિચારે છે કે એચઆઈવી થયો એટલે ફક્ત અસુરક્ષિત સેક્સ સંબંધથી થયો હોય, પણ જરૂરી નથી કે દરેક કિસ્સાઓમાં એવું જ હોય. ઉદાહરણ તરીકે ભારત દેશમાં જેટલી સ્ત્રીઓને એચઆઈવી થયેલો છે એમાંથી મીન્સ કે 85% કિસ્સામાં તો એમને એચઆઈવી એમના પાર્ટનર્સ તરફથી મળેલો હોય છે. આવો જ સ્ટડીમાં મીન્સ પુરવાર થયેલું છે. તો કોઈ પણ વ્યક્તિને એચઆઈવી છે તો આપણે ક્યારે આપણે મનમાં ધારણા બનાવી લઈએ છીએ કે વ્યક્તિના પોતાના જ કોઈ સેક્સ્યુઅલ રિલેશનશીપ હશે કે શું હશે, અથવા બની શકે કે કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ઓપરેશન્સ કરાવેલું હોય, ક્યારેક લોહી ચડાવેલું હોય. આગળના જમાનામાં ડિસ્પોઝેબલ સ્ટીલ નતા વાપરતા, તો એ જમાના વિશે 10-20 વર્ષ પહેલા વાત કરીએ તો ત્યારે કોઈ વ્યક્તિને વિશે ચેપ આવેલો હોય કે યુઝ કરવાથી, તો શક્યતાઓ ઘણી બધી છે. એટલે કોઈ વ્યક્તિને એચઆઈવી સુકામ થઈ ગયો હશે એ વ્યક્તિએ કોઈ ધારણા બાંધી ના લેવી જોઈએ. મિત્રો, એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. અને કેતનભાઈ, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી એટલે જ્યારે એચઆઈવી નો પેશન્ટ હોય છે, એઇડ્સના પેશન્ટ છે, એમાં ઇમ્યુનિટી એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તો એને હિસાબે જે એક એચઆઈવી નો વાયરસ છે તે કઈ કઈ સિસ્ટમ પર એને અસર કરે છે? જ્યારે એચઆઈવી નો વાયરસ દાખલ થાય ત્યારે સાધું એક સિમ્પ્લિફિકેશન, સાધું એક રોગ પ્રતિકારક શક્તિને આપણે સૈનિકો સાથે સરખાવું છું અત્યારે અહીંયા. અને એચઆઈવી નો વાયરસ છે એક પ્રકારનો શરીરમાં આતંક માટે આતંકવાદી છે. ધારો કે ભારત દેશમાં જો સૈનિકોની સંખ્યા ઘટી જાય તો આસપાસના દેશમાંથી હુમલો થવાની શક્યતા વધી જશે. એવી જ રીતના આપણા શરીરમાં જો સૈનિકો ઘટી જશે તો આપણું શરીર સવારથી સાંજ સુધીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા વાયરસ જીવાણુના સંપર્કમાં આવતું હોય છે, પરંતુ આપણે રોજે રોજ બીમાર નથી પડતા, કારણ કે જે કુદરતે આપેલી આ સૈનિકો છે આપણે, એ સૈનિકો આપણને બીમારીઓથી બચાવે છે અને આપણે બીમાર નથી પડતા. પણ જ્યારે કોઈ એચઆઈવી વ્યક્તિ, જ્યારે કોઈ એચઆઈવીગ્રસ્ત વ્યક્તિ છે તો એમાં આ એચઆઈવીના વાયરસ કારણે આપણા શરીરના સૈનિકો ધીમે ધીમે ઘટતા જશે અને એચઆઈવીનો વાયરસ જે આતંકવાદી છે એ વધતા જશે. જે એચઆઈવીનો વાયરસ છે આમ જીવો તો શરીરના કોઈ પણ સિસ્ટમ પર અસર કરી શકે છે. એ તમે મીન્સ કે આંતરડા લઈ લો તો ડાયરિયા થઈ જાય, ફેફસા પર લઈ લો તો ન્યુમોનાઇટિસ થઈ જાય,
મગજમાં રહેલો તો મગજમાં પણ સેચાઈને કારણે ઘણા બધી પીએમએસ છે, બીમારી આવતી હોય, સ્નાયુ જોઈએ તો સ્નાયુ પર પણ બીમારી તકલીફ થતી હોય, કિડની પર પણ અસર કરે, તો લગભગ લગભગ દરેક પ્રકારની સિસ્ટમ પર અસર કરે. તો એના માટે કોઈ પણ વ્યક્તિનો અત્યંત જરૂરી છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને એચઆઈવી છે એવું ખબર પડે તો કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય તો પણ એચઆઈવીના નિષ્ણાત ડોક્ટર્સની અંદર એમની સારવાર ચાલુ કરાવવી જોઈએ. અને બીજી વસ્તુ, એચઆઈવીના દર્દીએ કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. જો યોગ્ય સારવાર વ્યક્તિ લેશે, કહીશ કે રોજમાં શરૂઆતના કિસ્સામાં તો રોજની એક જ ગોળી લેવાની હોય અને નિયમિત એક ગોળી લેશે તો બની શકે કે એની આખી જિંદગી એક જ ગોળી પર ચાલે અને એમને 70-80-90-100 એટલા જ વર્ષ એચઆઈવીગ્રસ્ત વ્યક્તિ પણ જીવી શકે. શરત એટલી છે, સમયસર એચઆઈવીનું નિદાન કરવું, સમયસર એચઆઈવીની દવા શરૂ કરવી અને નિયમિત રીતે કાયમી દવા ચાલુ રાખવી. તો તમારું આયુષ્ય બાકીના લોકો જેટલું જ છે, બાકીના લોકો જેટલા સ્વસ્થ છે એટલા તમે સ્વસ્થ છો. કેતનભાઈ, એચઆઈવી એડ્સ ની વાત આવે એટલે દરેક પ્રશ્નના એક વિન્ડો પિરિયડ નામનો શબ્દ આવતો હોય છે, તો એચઆઈવી એડ્સમાં વિન્ડો પિરિયડ એટલે શું? વિન્ડો પિરિયડને સાદી ભાષામાં એક સમજાવો તો જ્યારે પણ કોઈ વ્યક્તિના શરીરમાં એચઆઈવીનો વાયરસ દાખલ થાય અને તમે ધારો કે બીજા કે ત્રીજા દિવસે લેબોરેટરી ટેસ્ટ કરાવો તો એ રિપોર્ટમાં પોઝિટિવ નહીં આવે, પણ જેટલા દિવસ દરેક ટેસ્ટનો વિન્ડો પિરિયડ અલગ અલગ હોય, પણ જે આપણે સાદામાં સાદી બેઝિકમાં બેઝિક ટેસ્ટ કરીએ એનો વિન્ડો પિરિયડ સૌથી વધારે હોય અને 6 મહિના હોય. ધારો કે એ વ્યક્તિ આપણે સાદી ટેસ્ટની કોઈ વ્યક્તિને તપાસ કરવી છે તો એચઆઈવી દાખલ થવો અને રિપોર્ટમાં પોઝિટિવ આપણને ખબર પડવી એના વચ્ચે તમારે સાદી ટેસ્ટ માટે 6 મહિના સુધીનું અંતર રાખવું પડે. એની પહેલા તમે રિપોર્ટ કરાવો તો બની શકે કે રિપોર્ટ તમને બતાવે કે નેગેટિવ છે પણ વ્યક્તિને એચઆઈવી હોઈ શકે. તો જે આ સમયગાળો છે કે એચઆઈવીનો વાયરસ દાખલ થવો અને લેબોરેટરીની અંદર એને પોઝિટિવ રીતે આપણે પોઝિટિવ ડિટેક્ટ કરો એ સમયગાળાને વિન્ડો પિરિયડ કહેવાશે. કિરણભાઈ, આપણે ઘણી બધી વાતો કરી, એચઆઈવી એટલે શું, એ કઈ રીતે થાય, એના લક્ષણો શું, એના ચિહ્ન શું, એની ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરશું, શું ચેક કરવું જોઈએ. હવે આપણે ટ્રીટમેન્ટ પર આવીએ, તો એચઆઈવી એડ્સની ટ્રીટમેન્ટ આજથી 10 વર્ષ પહેલાં શું હતી અને આજે શું છે? પહેલાં વેચાતી દવાને વેચાતી લેવી પડતી હતી કે હવે આજે એ ફ્રી ઓફ કોસ્ટ મળશે, એ અમારા દર્શક મિત્ર જણાવશું. આપણે આગળ વાત કરી હતી એચઆઈવી આપણને લેબોરેટરીમાં પહેલી વખત 1981 ખબર પડી કે એચઆઈવી નામનો વાયરસ છે કે બીમારી વાયરસ છે. ત્યારે લાગ્યા વૈજ્ઞાનિકોને શોધવા માટે, એની પહેલી દવા શોધવા માટે, એ ઝિડોવિડિન દવા હતી. અને ત્યારે એવું કહેવાય છે કે વ્યક્તિને રોજની 32 ગોળી ખાવાની આવતી હતી અને એ પછી પણ એ દવા થોડા સમય પછી કામ કરતી બંધ થઈ જતી હતી અથવા દવાની સાઈડ ઇફેક્ટ આડઅસર ઘણી વધારે હતી અને બીમારી કાબૂમાં નથી રહેતી. હા, ફાયદો થયો દવાથી, પણ થોડા વર્ષો પછી દવા બંધ થઈ જતી. તે પછી એક પછી એક દવા શોધાતી ગઈ અને છેલ્લા 40 વર્ષમાં દુનિયામાં એવી એક પણ બીમારી નથી કે જેના માટે આટલી બધી દવા શોધાયેલી હોય. હાલમાં 35-40 પ્રકારની દવા એચઆઈવી માટે શોધાય છે અને વિજ્ઞાન એ ત્યાં પહોંચ્યું કે જે વ્યક્તિને રોજની 32 ગોળી ખાવાની હતી તે આજે ફક્ત 1 ગોળી ખાવાની હોય છે. જ્યારે આગળના સમયમાં અનેક પ્રકારની આડઅસરો હતી, અત્યારે જે દવા છે એની આડઅસર લગભગ ના બરાબર છે. આગળ જે દવાની કોસ્ટિંગ હતી એ 1996ની વાત કરું, હું 98ની વાત કરું, ત્યારે એ સમયમાં 30,000 રૂપિયાનો ખર્ચો મહિનાનો થતો હતો પ્રાઇવેટમાં અને ત્યારે સરકારીમાં ઉપલબ્ધ શરૂઆત થઈ હતી. અને એ 30,000 આજના 30,000 છે તો એ સમયના 2 લાખ રૂપિયા પણ તમે ગણી શકો. અને આજે ફક્ત દવાની કોસ્ટિંગ ઘટીને 1,500-2,000 રૂપિયા સુધી પણ નીચે આવી ગઈ છે. અને દવાની વાત સ્વરૂપ ગવર્મેન્ટ પ્રોગ્રામ 1996 થી ચાલુ થયો તો એની પહેલા કોઈ દવા નથી. જ્યારે હાલમાં તમારી દર્દીઓ પાસે દરેક ઓપ્શન્સ ઉપલબ્ધ છે, જો દર્દીની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તો દરેક લોકોએ અચૂક ને અચૂક સરકારી હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતી એઆરટી સેન્ટર્સ,
લગભગ લગભગ ભારતના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક સેન્ટર ચાલે છે સરકારી, ત્યાં દર્દીને મફતમાં દવા આપે છે, મફતમાં રિપોર્ટ કરાવી આપે છે, મફતમાં આવા જવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ગવર્મેન્ટ આપે છે. અને જે તમને અને જે પહેલા ઉપલબ્ધ નથી, અને આજે ભારત દેશમાં લગભગ 14 લાખ અને 1 થી 2 લાખ લોકો પ્રાઇવેટમાં દવા લઈ રહ્યા છે. આજે કેતનભાઈ, આજે સુરતની પરિસ્થિતિ, સુરતમાં કેટલા કેસ, ગુજરાતમાં કેટલા કેસ, ઇન્ડિયામાં કેટલા કેસ અને આખા વર્લ્ડમાં એચઆઈવીના કેટલા કેસ. 1992માં એવું માનતું હતું કે 2002 સાલમાં દુનિયાની 25% વસ્તી એચઆઈવી એડ્સનો ભોગ બનશે. 2000માં એવું માન્યું કે 2005માં 40% વ્યક્તિ એચઆઈવી એડ્સનો ભોગ બનશે. પરંતુ સમયના અનુસંધાનમાં સમય જતા જતા ઘણી બધી નવી નવી દવાઓ શોધાતી ગઈ અને એમાં આપણે ઘણો બધો આપણે કાબુ મેળવી જોઈએ. તો આજની પરિસ્થિતિમાં એચઆઈવી એડ્સનું ચિત્ર શું છે? હાલમાં જોઈએ તો દુનિયાભરમાં 3.7 કરોડ લોકોને એચઆઈવી સાથે જીવી રહ્યા છે અને આ દિવસ સુધી આટલા જ લગભગ 3.5 કરોડ લોકોના એચઆઈવી કારણે મૃત્યુ પણ થયા છે. ભારતની વાત કરીએ તો ભારત વિશ્વમાં 3જા નંબર ઉપર છે એચઆઈવીના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ. હાલ ભારતમાં 21 લાખ લોકો એચઆઈવી સાથે જીવતા હોય એવો અનુમાન કરવામાં આવ્યો છે. પહેલા નંબર ઉપર સાઉથ આફ્રિકા છે કે ત્યાં લગભગ 60 થી 65 લાખ લોકોને એચઆઈવી છે અને દરેક 10માંથી 1 વ્યક્તિને એચઆઈવી છે. એડલ્ટ. બીજું છે નાઇજીરિયા, જ્યાં 32 લાખ લોકોને એચઆઈવી છે અને ત્રીજું છે ભારત, જ્યાં 21 લાખ લોકોને એચઆઈવી છે. ગુજરાતની વાત કરીએ તો હાલમાં અંધિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 1,80,000 લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે, જે 4થા-5મા ક્રમાં પર ભારતમાં આવે છે રાજ્ય પ્રમાણે. અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો સૌથી વધારે એચઆઈવીના દર્દીઓ સુરતમાં છે. હાલમાં બની શકે કે અત્યાર સુધીમાં ગવર્મેન્ટ પ્રોગ્રામમાં રજીસ્ટર થયેલા લોકોની સંખ્યા 30,000 કરતા પણ વધારે છે. એમાંથી હાલમાં 10,000 લોકો દવા લેવા માટે રેગ્યુલરલી આવી રહ્યા છે, 10 થી 12,000 લોકો. અને દર વર્ષે 1,000 નવા દર્દીઓનો ઉમેરો થાય છે સુરતમાં. કેતનભાઈ, તમે તમારા બુક મેં વાંચી, તમે તો જરાક સમજાવશો? ઓકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે કે ટાર્ગેટ નક્કી કર્યો છે કે જો આપણે આ દુનિયામાંથી એચઆઈવી ઉપર નિયંત્રણ કરવું હોય તો એક 90-90 નો ટાર્ગેટ બનાવેલો છે. 90-90-90. તો 90-90-90 શું છે કે એ ફર્સ્ટ 90 એવું છે કે દુનિયામાં જેટલા લોકોને એચઆઈવી છે એમાંથી આપણે 90% લોકોને એચઆઈવી આપણે શોધી લઈએ સમયસર લેબોરેટરી ટેસ્ટ કરીને, મોટા મોટા પ્રમાણમાં ટેસ્ટને ફેલાવો કરીને. જ્યારે આપણને ખબર પડી, ઉદાહરણ તરીકે ધારો કે 100માંથી 90 લોકોને એચઆઈવી છે એવું આપણે ટેસ્ટ દ્વારા નક્કી કરીએ શોધી શક્યા, પછી આ 90માંથી 90% એટલે કે 81 લોકોને આપણે રેગ્યુલર નિયમિત દવા, ઓછામાં ઓછા આટલો ટાર્ગેટ છે, જેટલું વધારે થાય જેટલું લોકો વધારે આમાં પોતાનું યોગદાન આપે અને સિન્સિયર બને દવા ખાવા માટે, પ્રોગ્રામમાં જોડાવા માટે. બીજા 90 એ છે કે જેટલા લોકોને એચઆઈવી ખબર પડે એ બધામાંથી આપણે 90% એટલે કે ઓછામાં ઓછા 81% લોકોને આપણે દવા રેગ્યુલર નિયમિત દવા પર મૂકી દઈએ. અને ત્રીજા 90 છે, તો જે 81% છે એમાંથી 90 એટલે 72% લોકોને વાયરસની સંખ્યા, એમ એક રિપોર્ટ આવશે વાયરલ લોડ, કે વાયરસની સંખ્યા નોટ ડિટેક્ટેડ કરીને. આ નોટ ડિટેક્ટેડ વાયરસ સમજવું ખૂબ અત્યંત જરૂરી છે કે આપણે દુનિયામાં એચઆઈવીને કાબૂમાં કઈ રીતે રાખી શકીશું. એક સ્ટડી થયેલી હતી, પાર્ટનર સ્ટડી, કે જેમાં એક એચઆઈવી પોઝિટિવ લોકો પણ હતા અને એચઆઈવી નેગેટિવ લોકો પણ હતા, અને જેમને એચઆઈવી પોઝિટિવ હતો એમનો દવાથી વાયરલ લોડની સંખ્યા એટલે કે 1 ml માં વાયરસની સંખ્યા 200 કરતા ઓછી કરી નાખી. અને એ પછી જ્યારે કોઈ દવા દર્દી દવા લેતા હોય 200 કરતા ઓછી થઈ જાય, પછી એ અસુરક્ષિત કન્ડોમ વગર પણ કોઈ વ્યક્તિ સાથે સેક્સ કરે તો પણ એક પણ વખત એચઆઈવી ફેલાયો નહોતો. તો સમજી લે કે આપણે જો એવું કંઈક કરીએ કે દુનિયામાં જેટલા પણ લોકો છે એ દરેક લોકોને આપણને ખબર પડી જાય, બધા જ લોકોને આપણે દવાઓ પર મૂકી દઈએ,
અને રેગ્યુલર દવા દર્દી ખાશે તો એમનામાં વાયરસની સંખ્યા 1 ml માં 200 કરતા પણ ઓછી થઈ જશે. તો આ દર્દીઓ દ્વારા બીજા કોઈને ફેલાશે નહીં. તો આ 90-90-90 આપણે 2020 31 ડિસેમ્બર સુધીમાં ટાર્ગેટ છે કે આપણે અચીવ કરીએ. તો પછી 2030 સુધીમાં આપણે વર્લ્ડ એચઆઈવી ને ના બરાબર કરી શકીશું 2030 સુધીમાં. કારણ કે જે છેલ્લા 10 વર્ષમાં જેને એચઆઈવી ચેપ લાગેલો છે તો આવતા 10 વર્ષ સુધી દેખાતા રહેશે. પણ આ 2020 પછી ચેપ 9 લાખ ઓછો ના બરાબર થઈ જશે. એટલે 2030 પછી આપણે સંપૂર્ણપણે કાબુમાં રાખી શકીશું. અને 2030 માં આપણે 95-95-95 લક્ષ્ય રાખેલું છે. ટૂંકમાં 90-90-90 એટલે કે આજની તારીખમાં માત્ર 70% લોકો ને એચઆઈવી છે તે ખબર છે. તો આપણે 90% લોકો પૂરે બી બાકીના જે 30% છે એટલે 20% બીજા 20% લોકોને આપણે શોધવાના છે કે કયા 20% લોકો જે હજુ સમાજમાં અસુરક્ષિત ફરે છે અને તે બીજાને પણ ચેપ લગાડી શકે છે. એટલે કે આપણે 90% લોકોને આપણે શોધવાના છે. 40% લોકો જે એઇડ્સના દર્દી છે તેના 40% લોકો જ માત્ર દવા લે છે. તો એ 40% આપણે 90% લોકોને આપણે દવા આપવાની છે. અને સમાજમાં જે એઇડ્સના જે દર્દી છે તેમાંથી માત્ર 30% દર્દીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે જેવા કે રણોખાબેન જેવા. તો 30% નહીં આપણે પણ તે 90% લોકો એકદમ સ્વસ્થ અને જીવન જીવી શકે તેને માટે આપણે પ્રયત્ન કરવાનું છે. અને 2030 સુધીમાં આપણે એઇડ્સને આપણે નાબૂદ તો નહીં કરી શકીએ પણ એટલીસ્ટ એને ઘણો બધો કંટ્રોલમાં કરી શકીએ એવી આપણે આશા રાખીએ. એ નાબૂદ બરાબર થઈ જશે. નાબૂદ બરાબર તો આ ખરેખર કંઈક સારી અને વસ્તુ થશે. તો સોનિયાબેન, એચઆઈવી મહિલાઓમાં એચઆઈવી હોય તો ક્યારે ખબર પડે અને કયા કારણથી એમને એચઆઈવી થાય છે? સર, પ્રેગ્નન્ટ મહિલામાં તો રૂટિનમાં જે ચેકઅપ થાય છે તો બ્લડમાં આવી જાય કદાચ. ક્યારેક ક્યારેક મહિલા કોઈ ગર્ભાશયની તકલીફ માટે આવેલી હોય અને કોઈ ઓપરેશન, પણ એમ તો જ્યારે પણ લક્ષણ કીધેલા કે વજન ઓછું થતું જાય છે કે વારે વારે ચેપવાળા કોઈ સિમ્પટમ્સ આવે છે લક્ષણો, કે એમને ડાયરિયા થાય છે પણ ફાયદો નથી થતું, કે ન્યુમોનિયા છે પણ કોઈ ટ્રીટમેન્ટથી રિઝલ્ટ નથી મળતું, તો આ બધા લક્ષણો અને વાઇટ પાણી તેના સાથે યુરિન ઇન્ફેક્શન વારે વારે થતું હોય, ઉલાસ થતું હોય પણ કિડનીમાં પણ ચેપ લાગી જાય એવા કોઈ સંજોગો હોય તો એઇડ્સની ટેસ્ટ કરાવવાનું બહુ જરૂરી કહેવાય. અને પ્રેગ્નન્ટ મહિલાઓમાં અને કોઈ પણ ઓપરેશન પહેલાં તો રૂટીનમાં બધા પેશન્ટ્સમાં બધા દર્દીઓમાં બ્લડ ટેસ્ટથી ખબર પડી જાય. કેતનભાઈ, આ વ્યક્તિને એચઆઈવી થાય ત્યાર પછી સમાજમાં સન્માન મળી ગયું, એ પાછું વ્યવસ્થિત જીવન જીવે કે કુમાર હતા સાહિત્ય જીવન જીવી શકે તેના માટે તમે અને સરકાર શું ઉપકાર લઈ રહી છે? મેં એચઆઈવીની ફિલ્ડ જોઈન કરી ત્યારે પછી મને એક વસ્તુ ખબર પડી કે આ બીમારીને કંટ્રોલ કરવો હોય કે મોસ્ટલી જનરલી કોઈ પણ બીમારી પર કંટ્રોલ કરવો હોય તો પેશન્ટ એજ્યુકેશન સૌથી જરૂરી વસ્તુ છે. દર્દીને ખબર હોવી જોઈએ કે આ એક્ઝેક્ટ બીમારી શું છે, મારે શું કાળજી રાખવાની છે. પણ એના માટે મીન્સ કે એચઆઈવી કેવો વિષય હોય કે જેને એચઆઈવી થાય એ એટલો મૂંઝાયેલો અને દુનિયાથી અલગ જતો રહે કે કોઈને પૂછી ના શકે કે મને એચઆઈવી છે તો મીન્સ કે મારે શું કરવું, કારણ કે એની શરમ લાગતી હોય. બીજી વસ્તુ કે લોકો પછી બીજો ઓપ્શન, આજે ટેકનોલોજીના યુઝમાં લોકો ઇન્ટરનેટ ઉપર પ્રયત્ન કરે કે ચાલ હું કંઈક ઇન્ફોર્મેશન એચઆઈવીમાં જોઉં, તો એ ટાઈમમાં ઇન્ટરનેટ ઉપર એચઆઈવીની ગુજરાતીમાં માહિતી ના બરાબર હતી, ના બરાબર. ત્યાર પછી જ મેં નક્કી કર્યું કે હું હવે મિસે જે એચઆઈવીની પેશન્ટ એજ્યુકેશન છે એના પર હું ફોકસ કરીશ. એ જ સમયે અમે એક બુક લોન્ચ કરી કે જેની પીડીએફ ફાઇલ્સ કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના ચાર્જ વગેરે ખાલી 7575887070 પર વોટ્સઅપ કરીને મંગાવી શકે છે, જેમાં તમારે એચઆઈવીની બહાર કોઈ વિશેષ દર્દીને સમજવા માટે એચઆઈવીની બહાર કંઈ રહેતું જ નથી. 98-98-88-70-70 પર મંગાવી શકું. કેતન ઓકે, તે પછી એક હતું કે મીન્સ કે લોકો એવો પણ એક પ્રશ્ન આવ્યો કે બુક ઘણા લોકો લઈ ના જઈ શકે ઘરે શરમ આવે, તો પછી નક્કી કર્યું કે હવે આને પેપર પર તો બનાવી છે, હવે આને મીન્સ પીડીએફ ફાઇલમાં પણ સાથે બનાવીએ. પછી એક પ્રશ્ન આવ્યો કે અમુક લોકો વાંચી ના શકતા હોય તો,
તો પછી મેં એક યુટ્યુબ ચેનલ પણ બનાવી કે એમને એક વિડીયો આખો બનાવેલો કે એમને એમાં એચઆઈવીની બેઝિક બધી જ વસ્તુઓ એમાં આવી જાય. જયારે કોઈ પૂછે વખતે પૂછે તો પછી હું એક વોટ્સઅપ એસએમએસ કે વોટ્સઅપ પર ખાલી વિડીયો લિંક મોકલી આપું, એ લિંક જોઈ લે અને આખું સમજી લે. પછી એક પ્રશ્ન આવ્યો કે સર અમારે કોઈને પૂછવું હોય તો કેમ પૂછે, આમાં તો પૂછી ના શકે કે સમજાય નહીં. તો વિશ્વ સૌ પ્રથમ ગુજરાત એચઆઈવી એઇડ્સ નો બ્લોગ બનાવ્યો કે ત્યાં લોકો પ્રશ્ન સવાલ જવાબ કરી શકે. તો પેશન્ટ એજ્યુકેશન માટે અમે સ્કૂલ કોલેજ ડોક્ટર્સ નું એજ્યુકેશન પણ જરૂરી છે. ઘણા ડોક્ટર્સ ને બહુ પહેલા પાસ આઉટ થઈ ગયેલા હોય, તેમને આજુ મેડિસિન ની ખબર ના પણ હોય, તો ડોક્ટર્સ માટે પણ અમે સેમિનાર્સ કરેલા છે. આજે હું એઇડ સોસાયટી ઓફ ઇન્ડિયા નો ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર છું, તો એના માટે જે પણ બીજા પ્રયત્ન કરવાનો હવે છે, નેશનલ લેવલે પણ અમે કોઈ રજૂઆત કરવાની હોય તો એ પણ અમે કરતા હોઈએ છીએ. એના માટે સરકારે થોડાક જ એકાદ સમય થોડા 8-10 મહિના માટે જે 10 લાખ લોકો 9 લાખ લોકો દર્દીઓ દવા લેતા હતા એમનો સ્કેલ અપ વધારી અને ટૂંકમાં 8-9 મહિનાની અંદર 9 લાખમાંથી સીધા 14 લાખે પહોંચ્યા છે. આપણે વાત કરીએ દવા ખાશે વાયરસની સંખ્યા એમના બધાના શરીરમાં ઘટશે, તો એમનાથી કોઈને ફેલાતો થતો અટકી જશે. બીજી વાત, જે લોકો દવા નથી ખાયા અથવા એચઆઈવી છે તો એ ગ્રુપમાં હોય, સેક્સ વર્કર હોય, એમએસએમ હોય એટલે કે સમલૈંગિક ધરાવતા પુરુષો હોય, ઇન્જેક્ટેબલ ડ્રગ યુઝર્સ કે જે નશાને ઇન્જેક્શન્સ લેતા હોય, તો દરેકમાં ગવર્મેન્ટ એ લોકો અમુક સમાજની દ્રષ્ટિએ ઓપન ઓપન હોસ્પિટલ્સ કે ક્લિનિક્સમાં આવતા અચકાતા હોય છે, તો એના માટે ગવર્મેન્ટ અલગ પ્રોગ્રામ ચલાવતી હોય છે. હવે એક બીજો અગત્યનો સવાલ કેતનભાઈ, કે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્ટિસ એટલે કે કોઈ અસુરક્ષિત સંબંધ બાંધો અને પછી શંકા થાય કે કદાચ મને એચઆઈવી એઇડ્સ હશે તો મને પણ લાગી શકે, તો બંને વ્યક્તિએ શું પ્રિકોશન લેવી જોઈએ? ઓકે, પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એ એક સિમ્પલ મિસે તમે આઈપી લઈ સાંભળ્યો હશે, તો આઈપી કોઈ કોન્ડોમ વગર સંબંધ રાખો અને પછી ધારો કે લેડીઝને ડર થાય કે મિસે મારી પ્રેગ્નન્સી તો નહીં રહી જાય ને, તો એમને 72 કલાકની અંદર એક આઈપી મિસે મેડિસિન્સ ખાવાની હોય છે કે જેનાથી એમને પ્રેગ્નન્સી નહીં રહે. તો સેમ એ જ રીતને પણ થોડીક અલગ ફોર્મેટ છે કે કોન્ડોમ વગર સંબંધ રાખ્યા પછી એચઆઈવીનો ડર થાય તો પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ મેડિસિન્સ પ્રેગ્નન્સી માટે ફક્ત કે એક જ ગોળી ખાવાની હોય છે કે એક બે ગોળી હોય છે, પણ એચઆઈવીના કિસ્સામાં એવું નથી હોતું. એચઆઈવીના કિસ્સામાં 72 કલાકની અંદર દવા ચાલુ કરવાની હોય છે, જેથી વહેલી ચાલુ કરે એટલું વધારે સારું, પણ એ દવા 28 દિવસ સુધી ચાલે છે. તો જ્યારે પણ જોખમ થઈ જાય અને પછી રિયલાઇઝ થાય તો આઈડિયલી તો કોન્ડોમ વગર અસુરક્ષિત સેક્સ કરવું જ ના જોઈએ, છતાં ક્યારેક કોઈ કોન્ડોમ ફાટી જાય કે કોઈ બધી થઈ જાય તો પછી તમે આને કરી શકો છો. અને બીજી એક વસ્તુ હોય છે કે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, કે જેવી રીતના આપણે પ્રેગ્નન્સી રોકવા માટે રોજે રોજ માલાડી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ખાઈએ છીએ, એવી જ રીતના જોખમકારક વ્યક્તિઓ એચઆઈવીને રોકવા માટે પ્રેપ હોય છે, પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ. કે જો કોઈ ઉદાહરણ તરીકે સેક્સ વર્કર છે તો જરૂરી નથી એ દરેક ટાઈમે અમે એમના ક્લાયન્ટ સાથે ડિસ્કસ નહીં કરી શકે કે તમે કમ્પલસરી કોન્ડોમ યુઝ કરો છો. તો એવા કિસ્સાઓમાં મીન્સ કે સેક્સ વર્કર્સ જો ડેઈલી એક ગોળી ખાય તો એ રોજ એક ગોળી ખાવાને કારણે એ સેક્સ વર્કરને એચઆઈવી થવાનું જોખમ નહીં રહે અથવા તો ના બરાબર હશે. તો આ બંને જ વસ્તુઓ ઉપલબ્ધ છે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિએ. પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે જોખમ કારક એક્ટિવિટીની પહેલા ઉપયોગ કરવાની આવે, અને પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ એટલે જોખમ કારક એક્ટિવિટીને પછીનો ઉપયોગ કરવો પડે. તો મિત્રો આપણે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે, તો હું રેણુ કાબીને સવાલ કરીશ કે તમે એચઆઈવી એઇડ્સ પેશન્ટ છો, ખૂબ જ સ્વસ્થતાથી અને તંદુરસ્ત તમે જીવન જીવી શકો છો, ખૂબ જ ખરાબ કેસે તમે બહાર આવ્યા છો, તો તમે સમાજને અને એચઆઈવી પેશન્ટને એઇડ્સના પેશન્ટ તમે શું સંદેશો આપવા માંગો છો? એટલું જ કે એચઆઈવી એટલે મૃત્યુ એ જરૂરી નથી, એચઆઈવી થી માણસ મૃત્યુ પામે એ જરૂરી નથી, એચઆઈવી સાથે પણ સમાજમાં સારી રીતે અને તંદુરસ્ત નિયમિત અને સારવાર લઈ નિયમિત અને દવા અને સારવાર લઈએ તો આપણે સારી રીતે તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ.
સોનિયા મેડમ, આપ શું સંદેશો આપવા માંગો છો અમારા દર્શક મિત્રોને સમાજને? એઇડ્સ અને આફ્ટર ઇન્ફેક્શન ડેવલપમેન્ટ એન્ડ સક્સેસ. અગર આપકો કિસી કારણ કે તહેત એઇડ્સ હો ભી ગયા હૈ તો AIDS કા મેરા જો મતલબ હૈ વો યહી હૈ કે આફ્ટર ઇન્ફેક્શન યાને સંક્રમણ એઇડ્સ કા હોને કે બાદ ભી આપકે જીવન મે બહોત સારા ડેવલપમેન્ટ ઓર સક્સેસ આપકા ઇંતજાર કર રહા હૈ. હમ સભી આપકે સાથ હમેશા હૈ. હમને હેલ્પલાઇન નંબર ઓર બુક ઓર PDF કે બારે મે ભી આપકો બતાયા હૈ. ખાસ કરકે કોલેજ જાને વાલી બચ્ચીઓ કે લિયે મે કહેના ચાહુંગી કે મહિલાઓ કો ઇન્ફેક્શન હોને કા ચાન્સ પુરુષો કી બજાય ઝ્યાદા હોતા હૈ. તો અપના ખુદ અચ્છા ખ્યાલ કરે, અસુરક્ષિત સંભોગ સે બચે, થોડી સી કેર લેને સે આપકા જીવન એક બહોત બડી મુશ્કિલ સે બચ સકતા હૈ. ઓર વો કેર આપકો અપને આપ ખુદ લેની હૈ, કોઈ દૂસરા આપકો આકર બચાને વાલા નહીં હૈ. હા, ફિર ભી અગર એસા કુછ હોતા હૈ તો હોને કે પહેલે યા હોને કે બાદ હમ સભી ડોક્ટર્સ કી પેનલ આપકે લિયે હમેશા હૈ. હેલ્પલાઇન નંબર હમ સભી લોગ દે રહે હૈં, આપ લોગ હમારા કોન્ટેક્ટ કભી ભી કર સકતે હૈ, ક્યોંકિ હમારા વિઝન હૈ બને મેરા સ્ટેટ હેલ્ધી. ગુજરાત IMA પ્રેસિડેન્ટ ડોક્ટર જયદોષ સર હમારે સાથ હૈ. હમારા સ્ટેટ ગુજરાત કાફી મુક્ત ગુજરાત હમ શીઘ્ર સે શીઘ્ર કર સકે. સો આઈ રિક્વેસ્ટ યુ સર, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. કેતનભાઈ, આપ શું સંદેશ આપવા માંગો છો? HIV સાથે એટલી ખરત સરસ જિંદગી જીવી શકાય છે કે જે સામાન્ય મનુષ્ય વિચારી પણ નથી શકતો. હું એક લાસ્ટ સ્ટેટમેન્ટમાં કહીશ કે મને ભગવાન પૂછે કે કેતન તારે શું કઈ બીમારી જોઈએ છે, ડાયાબિટીસ કે HIV, તો હું HIV પસંદ કરીશ. HIV સાથે જીવન જીવવું ખૂબ સરળ છે, ડાયાબિટીસ સાથે જીવન જીવવું અત્યંત અઘરું છે. દવા લેવાથી HIV ને સંપૂર્ણ રીતે આપણા ઈશારા પ્રમાણે કાબુમાં રાખવો શક્ય છે. દવા લેવા છતાં પણ ડાયાબિટીસ ને કાબુમાં રાખવું કંટ્રોલમાં નથી એ તમે તમારા પરિવારના કે આસપાસના પાડોશીઓ કે સગા સંબંધીઓમાં જોતા જ હશો. તો HIV સુધી ગભરાશો નહીં, HIV માટે યોગ્ય રોકવાનો ઉપાય કરો. કોઈ વ્યક્તિને HIV રિપોર્ટ પોઝિટિવ પણ આવે તો પણ ગભરાશો નહીં, યોગ્ય વ્યક્તિઓની સલાહ લો. જીવન તમારી આગળ છે. મારી બુકનું નામ પણ એક જ છે, જીવન એક આશા. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે વિશ્વ એઇડ્સ દિવસની પૂર્વ સંધ્યાએ એક્ઝોટિક વેબ મીડિયા ચેનલમાં, ડિજિટલ ચેનલમાં આપ સૌએ એઇડ્સ વિશે ખૂબ સરસ માહિતી જાણી. આપણી સાથે ડૉક્ટર કેતનભાઈ, સોનિયા મેડમ અને રેણુકાબેન આવ્યા અને એ લોકોએ ખૂબ સરસ રીતે એઇડ્સ એટલે શું તે સમજાવ્યું અને એઇડ્સથી ગભરાવાની જરૂર નથી, એઇડ્સની ટ્રીટમેન્ટ છે અને તમે સ્વસ્થ અને સારું જીવન જીવી શકો છો, એક આજનો આપણો મેસેજ છે. This program was powered by Siddhant 9 અને આપણે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. શુદ્ધ સિદ્ધાંત પીને કા ચૂના યે નહી આપકે શરીર કે અંદર હો રહી કેલ્શિયમ કી કમી કો પૂરા કરતા હૈ બલ્કિ માંસપેશીઓ કો મજબૂત કરને મે મદદ કરતા હૈ. રોજ સુબહ 3 to 4 બુંદે ગરમ પાણી મે ડાલ કે પીજીએ ઓર હર દર્દ સે મુક્તિ પાઈએ. હમ ક્વોલિટી મે માનતે હૈ, કોમ્પિટિશન મે નહીં.